રાજકોટમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે, ત્યારે મવડી વિસ્તારમાં ખૂટિયાએ બે લોકોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી છે. બાઇકને અડફેટે લેતા આ ઘટનામાં દરજી વેપારીને ઈજા પહોંચી, જ્યારે બાઇક પર બેસેલા વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે રાજકોટમાં રખડતા ઢોરના ત્રાસ મામલે મેયર પ્રદીપ દવનું નિવેદન સામે આવ્યું છે. મેયરે જણાવ્યું છે કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. પીડિત પરિવાર પ્રત્યે હું મારી સંવેદના પ્રગટ કરું છું. રખડતા ઢોર પકડવાની કામગીરી સારી ચાલી રહી છે. છેલ્લા 3 મહિનામાં મહાપાલિકા દ્વારા 2500થી વધુ રખડતા ઢોરને પકડી પાડવામાં આવ્યા છે. રાજકોટ મવડી મેઇન રોડ પર બે આખલા ઝઘડવાથી એક વ્યક્તિને ઈજા થયેલી છે અને એક વ્યક્તિનું જે મૃત્યુ થયેલું છે એ ખૂબ જ દુઃખદ બાબત છે. એમના પ્રત્યે પણ હું દુઃખ અને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિયમિત ઢોર પકડવાની કામગીરી ખૂબ જ કડકાઈથી રીતે થતી હોય છે. છેલ્લા 3 મહિનાની જ વાત કરું તો અંદાજિત 2500થી વધુ ઢોર છે, રખડતા ઢોર ગાયો અને પશુઓને પકડી પાડ્યા છે. સાથે દંડની જોગવાઈ પણ, દંડની કાર્યવાહી પણ નિયમિતપણે કરતા હોઈએ છીએ. છતાં પણ આવા બનાવો ન બને એના માટે વધુ કડકાઈથી દંડની રકમ છે એમાં પણ વધારો કરીને, સાથે વધુ આ જે મુખ્ય માર્ગો સાથે શહેરના અંદરના જે મુખ્ય સોસાયટીના જે રસ્તાઓ છે ત્યાં પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે એ આ પશુઓને પકડવામાં નિયમિત રીતે આવતા હોય છે. છતાં પણ આ જે કંઈ બનાવ બન્યો છે એની પણ વધુ ગંભીરતાને લઈને આવા ઘટના છે ન બને એના માટે તાકીદે ઢોરપકડ પાર્ટીને પણ સૂચના આપેલી છે કે જે હાલમાં પણ જે ઢોર પકડવામાં આવે છે એમાં પણ વધારો કરીને એક પણ શેરીમાં ક્યાંય પણ એક પણ પશુ છે ન દેખાય અને એનું 100-100% પ્રોપર સોલ્યુશન થાય એના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હજુ પણ વધુ કડકાઈથી છે એ કાર્યવાહી કરવામાં આવશે.